अस्सलाम वालेकुम जनाब बाबूभाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय विज्ञान। आज आप पुनरावर्तन भाग पांच की शुरुआत करिए। अपना प्रकरण छे 13, 14, 15 और 16। अगौना दास की अंदर आप 9, 10, 11, 12 ना मात्र उत्तर लखो नी चर्चा करी गया था। आज आप आगळना प्रकरणनी चर्चा करीशुं। चुंबकनी सौ प्रथम शोध ग्रीस देशना कया प्रदेशमां थई होवानुं मानवामां आवे छे? चुंबकनी सौ प्रथम क्या थई हती? मेग्नेशिया प्रांतमां के प्रदेशमां थई हती? दरेक चुंबकने केटला चुंबकीय ध्रुवो होय छे? दरेक चुंबकने बे चुंबकीय ध्रुवो होय छे। चुंबक पर उत्तर ध्रुव दर्शाववा कयो अंग्रेजी मूळाक्षर लखेलो होय छे? चुंबकनी ऊपर उत्तर ध्रुव एटले के नॉर्थ, एना माटे कैपिटल एन वपराय छे। चुंबक वडे कई कई धातुओ आकर्षाय छे? लोखंड, कोबाल्ट अने निकल धातुओ आकर्षाय छे। एक चुंबकना उत्तर ध्रुवनी नजीक बीजा चुंबकनो दक्षिण ध्रुव लावता शू थाय? जुओ, उत्तर ध्रुव अने दक्षिण ध्रुव बंने केवा छे? असमान ध्रुवो छे, तो तेमनी वच्चे शू थशे? आकर्षण थाय छे। गजिया चुंबकने छूटती फरी शके तेम लटकावता ते स्थिर थाय त्यारे तेनो दक्षिण ध्रुव कई दिशामां होय छे? જ્યારે આપણે ગજિયા ચુંબકને સમક્ષિતિ સમતલમાં લટકાવીશું ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ હંમેશા દક્ષિણ દિશામાં જ સ્થિર થશે। બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય? સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ થાય છે, બરાબર છે? અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? અજાણ્યા સ્થળે, બરાબર, એટલે કે આપણે એવી કોઈ જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં આપણને દિશા જાણવું મુશ્કેલ છે ત્યાં કયું સાધન વાપરીશું? આપણે હોકા યંત્રનો ઉપયોગ કરીશું। હવે પ્રશ્ન છે, સરોવરમાં પાણી ક્યાંથી આવે છે? જવાબ શું આવશે? વરસાદમાંથી। ઝરણા અને નદીનું પાણી છેવટે ક્યાં એકત્રિત થાય છે? ઝરણા અને નદીનું પાણી સમુદ્રમાં એકત્રિત થાય છે, એટલે કે ભેગું થાય છે। કૂવાના પાણીનું સ્તર ઊંચું લાવવા હાલમાં કઈ પદ્ધતિ પ્રચલિત છે? કઈ પ્રચલિત છે પદ્ધતિ? તો આવશે કૂવા રિચાર્જ પદ્ધતિ। કુદરતમાં પાણી કયા કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? પાણી છે એ આપણે એના સ્વરૂપો જાણીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે। હવે પ્રશ્ન છે, પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે? આપણે જાણીએ છીએ કે ઊંચા પર્વતોની ઉપર જ્યારે પર્વતારોહકો ચડે છે ત્યારે એમની પીઠ પર આપણને સિલિન્ડર લટકેલા જોવા મળે છે, બરાબર? તો તેની અંદર કયો વાયુ ભરેલો હોય છે? ઓક્સિજન વાયુ। હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? હવાની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે છે। હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગ જેટલું છે? 1/5। કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંકી છે, આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે? પાણીની વરાળ। હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? 0.04% છે। લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, આ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે। સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવવાની જે ક્રિયા છે તેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ। હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? ગ્લાઇડર કહે છે। સમજાય છે? ચાલો હવે છે, રસોડાના કચરાને
કયા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ? રસોડાનો જે કચરો છે હંમેશા કેવો હોય છે? ભીનો હોય છે, બરાબર છે? તો તેના માટે આપણે કયા રંગની કચરાપેટીનો ઉપયોગ કરીશું? લીલા રંગની કચરાપેટીનો ઉપયોગ કરીશું. તૂટેલા પ્લાસ્ટિક અને કાચ તથા ધાતુઓના ભંગારને કયા રંગની કચરાપેટીમાં નાખવા જોઈએ? તો આપણે ધાતુનો ભંગાર, તૂટેલા કાચ કે પ્લાસ્ટિકને હંમેશા ભૂરા રંગની કચરાપેટીમાં નાખીશું. કયું સજીવ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ઉપયોગી છે? વર્મી કમ્પોસ્ટ છે એના નામ પરથી આપણને ખબર પડી જશે કે લાલ અળસિયાની મદદથી જે ખાતર તૈયાર થાય છે તેને આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખીએ છીએ. લાલ અળસિયા તેના ખોરાકને શાની મદદથી દળીને ઝીણો બનાવે છે? તો લાલ અળસિયાની અંદરથી કુદરત તરફથી જે રચના છે તેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ, જેના મદદથી તે ખોરાકને દળીને ઝીણો બનાવે છે. અળસિયાના સારા ઉછેર માટે કેવી જમીનની આવશ્યકતા છે? અળસિયાનો જો સારી રીતે ઉછેર કરવો હોય તો આપણને ભેજવાળી ભીની જમીનની જરૂર પડશે. તો આપણો જવાબ શું લખીશું? આપણે ભેજવાળી ભીની જમીન. અહીં આપેલા પ્રશ્નોત્તર તમારે નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.